नमस्कार विद्यार्थी मित्रों, हूँ अल्पेश पीजड़िया इजी इंग्लिश चैनल ने अंदर आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, जो तमारा चैनल सब्सक्राइब करवानी बाकी है तो चैनल सब्सक्राइब करवानू भूलशो नहीं। अने जो तमारी पासे इजी इंग्लिश अने मास्टर इंग्लिश एमसीक्यू, इजी इंग्लिश परफेक्ट ग्रामर है अने मास्टर इंग्लिश एमसीक्यू पूछायेला प्रश्नों की सरल समझूती साथेनी बुक है, जो आ बुक नथी अने खरीदवानी है तो आपेला नंबर पर संपर्क करो, जेथी करीने अमे तमारा एड्रेस पर कोईपण प्रकारना कुरियर चार्ज वगर अने 25% डिस्काउंट थी आ बुक पहुँचाड़ी देशु। विद्यार्थी मित्रों, आपने रोजना वीडियो नी अंदर 5 प्रश्नों एवा समझिए छे मेथड थी कि एने कारणे बीजा प्रश्नों पण आवड़े अने पूछायेला प्रश्नों सोल्यूशन पण थाय। तो आजे जोईए आपणे आजना 5 प्रश्नों छे प्रीपोजिशनना प्रश्नों छे, जे क्या प्रकारना प्रीपोजिशन पूछाय छे अने एकदम सरल होय छे कि केम ए जोताની સાથે જ ખ્યાલ આવી જશે, પણ થોડી ટેકનિક સાથે શીખશું, મજા આવશે। તો શરૂ કરીએ। क्वेश्चन नंबर 1, आई हेव डन नथिंग ब्लैंक मॉर्निंग। हवे आया प्रीपोजिशन नी आपणे सीरीज मूकी दीधी है, एटले के आपणा अगाउना वीडियो छे इजी इंग्लिश में पण तमे वाच्या हशे अने आमा पण वीडियो छे ए जोई लेशो तो ख्याल आवशे सिंस अने फोर नो उपयोग। जो समय बिंदु होय, समय बिंदु होय अहीं बराबर, तो तमारे शुं करवानुं छे तो के सिंस वापरवानुं छे, अने जो समय गाळो होय 3 कलाक 4 कलाक 5 कलाक 3 अठवाडिया 5 अठवाडिया 2 अठवाडिया अठवाडियो महीनो आवुं होय तो अहीं तमारे शुं वापरवानुं छे फोर। हवे दिवसना 3 भाग पाड़ी शकाय, सवार बपोर ने सांज, तो शुं थयुं तो के समय बिंदु थयुं, तो अहीं उपयोग शुं थशे तो के उपयोग थशे सिंस। एकदम सरल छे, आवुं आपणे इजी इंग्लिश नी अंदर समझायुं छे बराबर, परंतु तमने एवुं तो वीडियोना माध्यमथी पण समझीए तो पूछायेला प्रश्नोनी आपणे सीरीज चालू करी एमां तमने आ बधुं मळी जशे, ख्याल आवी गयो। अहीं कदाच मानी लो कि एवुं लख्युं होत आई हेव डन नथिंग, मैं कशुं ज कर्युं नथी ब्लेंक अ वीक, मैं एक अठवाडियाथी काई नथी कर्युं, तो समय गाळो थई गयो तो शुं आवत फोर, परंतु अहीं मॉर्निंग छे ए आपी दीधो, अहीं मंडे आप्युं होत तो पण शुं आवत सिंस। એટલે જો સમય ગાળો હોય તો યાદ રાખવાનું હે ફોર, અને સમય બિંદુ હોય તો શું વાપરવાનું હે સિન્સ। તમને સીધો જ ખ્યાલ આવી જશે, ચાર ઓપ્શન જોવાની પણ જરૂરિયાત નથી, તમને જો માત્ર ક્વેશ્ચન તરત સમજાઈ જાય તો તમારો જવાબ જ ડાયરેક્ટ જોવો પડશે। સેકન્ડ ક્વેશ્ચન છે, ધે વેન્ટ ટુ જયપુર બ્લેન્ક બસ, ઓપ્શન છે ઓફ, બાય, ઇન અને ફ્રોમ। જ્યારે અહીંયા કોઈ માધ્યમ અથવા તો કોઈ વાહન દ્વારા તમે જાઓ છો ત્યારે હંમેશા શું થશે, કોનો ઉપયોગ કરવાનો છે, બાય। ઘણા બધા છે એવું કહે કે અમે બસમાં જયપુર ગયા તો બસમાં માટે ઇન વાપરી દઈએ તો ખૂબ ભૂલ થશે, એટલે કે માર્ક્સ કપાશે, અથવા તો તમે બસથી ગયા હોય એવું કહો તો ફ્રોમ, પણ એવું હોતું નથી અહીંયા। બાય બાયસિકલ, બાય સ્કૂટર, બાય કાર આવો ઓપ્શન છે એ બનશે, શું કામ તો કે પાછળ બધામાં શું આવે છે વ્હીકલ્સ, જ્યારે તમે કોઈ વ્હીકલ્સ દ્વારા ક્યાંય ગયા એવું બતાવો હો ત્યારે શું આવશે આગળ, બાય પ્રિપોઝિશન વપરાશે। નંબર 3 ઉપર જઈએ, આઈ એમ એગ્રી બ્લેન્ક યોર ઓપિનિયન, ચાર ઓપ્શન જોઈએ, હું તમારા ઓપિનિયન બાબતે શું છું, સહમત છું। હવે અહીં પહેલું આપેલું છે વિથ, બીજું આપેલું છે ફોર, ત્રીજું આપેલું છે ટુ અને ચોથું આપેલું છે ઓફ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અગાઉથી જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે તો તમે આપણો એગ્રી ટુ અને એગ્રી વિથવાળો વિડીયો જોયો હશે, એટલે કે એગ્રી સાથે કાં તો વિથ આવે ને કાં તો ટુ આવે, એટલે હવે અહીંયા આપણે 2 ઓપ્શન ઉડાડી દઈએ છીએ, ફોર છે આવતું નથી અને ઓફ પણ આવતું નથી, તો હવે અહીં એગ્રી ટુ અને એગ્રી વિથ વધ્યું। ક્યારે એગ્રી ટુ વપરાય અને ક્યારે એગ્રી વિથ વપરાય, તો અહીંયા જો આમ હોત આઈ એમ એગ્રી બ્લેન્ક યુ, યુ એટલે અહીં શું થયું, કોઈ વ્યક્તિ હોય, જો કોઈ વ્યક્તિ હોય તો એની સાથે શું વપરાય, તો કે વિથ। હું તમને કહું કે આઈ એમ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું, તો અહીં વ્યક્તિ લક્ષી થયું, પરંતુ જો અહીંયા કોઈ ડિમાન્ડ કે ઓપિનિયન વગેરે હોય તો યાદ રાખવાનું છે કે ત્યાં તમારે શું લેવું પડશે, ટુ। એટલે અહીંયા વ્યક્તિ છે કે નહીં આટલું જોશો ને તો પણ તમને ક્લિયર થઈ જશે, આમાં અહીંયા વ્યક્તિ રહેલો નથી તો હવે વિથ આવે નહીં, તો અહીં શું આવશે, ટુ આપણો જવાબ છે એ ઓટોમેટિકલી મળી ગયો। ત્યારબાદ છે નંબર 4 ઉપર જઈએ, ધ પ્રોપર્ટી ડિવાઈડેડ બ્લેન્ક ધ ટ્વિન્સ, પ્રોપર્ટી છે એ ટ્વિન્સ બે ભાઈઓ કે બહેનો કે બેની વચ્ચે
વેચાણી. હવે જોજો ભાગ પાડ્યા વેચાણી. હવે જોજો તમે કે અહીંયા બે અને માત્ર બેની વાત છે. જ્યાં બે અને માત્ર બેની વાત હોય ત્યારે શું વપરાય? એમંગ વપરાય, બિટવીન વપરાય, ઇન વપરાય કે ઇન ટુ વપરાય? તો તમને ખ્યાલ છે, બે અને માત્ર બેની જ્યારે વાત હોય ત્યારે કોનો ઉપયોગ થાય છે? બિટવીનનો. મોર ધેન ટુ હોય, બે કરતાં વધારે હોય તો શું વપરાય છે? એમંગ વપરાય છે. તો આટલું તમને ઓટોમેટિકલી જો ખ્યાલ હોય તો પછી પ્રશ્ન બદલાય કદાચ, તો પણ તમે જવાબ લખી શકો, કારણ કે તમને એનો મૂળ સિદ્ધાંત ખબર છે. પ્રિપોઝિશનના વિડીયો જો જોયા ના હોય તો જોઈ લેજો. ઇઝી ઇંગ્લિશની અંદર સંપૂર્ણ ગ્રામર છે એ આપેલું છે. મેઇન વસ્તુ એ છે, ગુજરાતીમાં દરેક વાક્યનું ગુજરાતી આપેલું છે, સરળ સમજૂતી આપેલી છે. જો બુક નથી જ ખરીદી તો એક દિવસ પણ લેટ ના કરતા અને આપેલા નંબર પર ઓર્ડર કરી દેજો. પાંચમો ક્વેશ્ચન જોઈએ. આઈ લીવડ સેક્ટર 16 ગાંધીનગર, બ્લેન્ક ગાંધીનગર. હવે આની વાત એ થઈ કે હું ક્યાં રહેતો, તો કે ગાંધીનગરમાં સેક્ટર 16માં રહેતો. હવે ઇઝી ઇંગ્લિશ તમારી પાસે છે તો એમાં તમને ચોખ્ખું સમજાયું છે કે નાના સ્થળની મોટા સ્થળની સાપેક્ષમાં નાના સ્થળ સાથે શું વપરાય? તો કે ત્યારે એની સાથે એટ વપરાય, અને મોટા સ્થળ સાથે શું વપરાય? ઇન વપરાય. આપણે એમ કહીએ કે ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા, તો ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. પરંતુ આપણે એવું કહીએ કે ગાંધીજી સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ્યા. હવે તો સૌરાષ્ટ્ર કરતાં પોરબંદર એનો ભાગ છે અથવા તો નાનું છે, આમાં એનો ભાગ છે એવું સમજી લઈએ તો વધારે મજા આવશે. એનો જ ભાગ હોવાનો છે, એટલે સૌરાષ્ટ્રનો ભાગ હોવાથી ત્યારે પોરબંદર સાથે ઇન ન આવતા શું વપરાશે? એટ. અને સૌરાષ્ટ્ર સાથે શું વપરાશે? ઇન. આવો બેઝિક સિદ્ધાંત છે એ સમજી લો તો ક્યારેય માર્ક્સ કપાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના પાંચે પાંચ પ્રશ્નો છે એ તમને સમજવાની મજા આવી છે. જો તમને સમજાઈ ગયા છે તો આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો અને એ યુટ્યુબમાંથી જ ફોરવર્ડ કરજો. અને જો બુક ઓર્ડર કરવાની છે તો એ ઝડપથી બુક ઓર્ડર કરી દેશો અને અમારા વિડીયો લાઇક કરી શેર કરતા રહેજો. આભાર મિત્રો.